74મા સ્વતંત્રતા પર્વની દેશભરમાં ઉજવણી. પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી લહેરાવ્યો ત્રિરંગો. સેનાના જવાન કોરોના વોરિયર્સને કર્યા દમન. કોરોનાને લઈને લાલ કિલ્લા પરથી વડાપ્રધાનની મોટી જાહેરાત. દેશમાં 3 વેક્સિન પર ચાલી રહ્યું છે કામ. ટૂંક સમયમાં દરેક ભારતીય સુધી પહોંચાડાશે કોરોનાની રસી. લાલ કિલ્લા પરથી ચીન અને પાકિસ્તાનને પીએમએ આપ્યો જવાબ. કહ્યું, જેણે પણ ભારતને આંખો દેખાડી તેને આપ્યો છે જડબાતોડ જવાબ. ગુજરાતમાં પણ આઝાદીના પર્વની ઉજવણી. સીએમ રૂપાણી ગાંધીનગરમાં ઉજવ્યો રાજ્યકક્ષાનો ઉત્સવ. તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહેસાણામાં કર્યું ધ્વજવંદન. સુરતના અનેક વિસ્તારમાં 24 કલાક બાદ પણ ભરાયેલા છે પાણી. વરસાદનું જોર ઘટતા ચિંતા ઓછી થઈ, પરંતુ મોટાભાગની ખાડીમાં જળસ્તર ભયજનક સપાટીથી ઉપર. સીએમ રૂપાણી કહ્યું, સ્થિતિ પર છે નજર. વડોદરા પરથી ટળી મોટી ઘાત. ગતરાતથી વરસાદ બંધ થતા ટળ્યું પૂરનું સંકટ. જોકે સાવચેતીના ભાગરૂપે વિશ્વામિત્રીના કાંઠાના વિસ્તારમાંથી કરાયું લોકોનું સ્થળાંતર. રાજ્યના પણ 70 તાલુકામાં વરસાદી માહોલ. ડાંગના વઘઈમાં 4 કલાકમાં ખાબક્યો 3 ઇંચ વરસાદ. આહવા, ધરમપુર અને કપરાડામાં પણ 2-2 ઇંચથી વધુ વરસાદ. નર્મદાની જળ સપાટીમાં 37 સેન્ટીમીટરનો વધારો. ઉપરવાસમાં વરસાદથી 35,686 ક્યુસેક પાણીની આવક. નર્મદાની કુલ જળ સપાટી 120.37 મીટરે પહોંચી.